तम सोमनाथम शरणम प्रपद्ये शब्दों ना सत्वारे प्रभास क्षेत्र में आप सबनु हूँ सागर दवे स्वागत करूँ छू। मारी साथे छे भाविन भाई जोशी अने सोमनाथ प्रदेश में ज आ क्षेत्र में ज एवा एवा गुप्त अने दिव्य स्थानों के जेनुं वर्णन अपना शास्त्रों में छे तेनी वात अने ते स्थान में अमे छीए अने अमे अत्यारे छीए गौरीकुंड में। ભાવિન ભાઈ ને જ કહીએ કે શું આનું મહત્વ છે, આપ અમને કહો। જય શ્રી કૃષ્ણ। વડીલો પાસેથી એક વાત એવી પણ સાંભળી છે કે એક વખત માતા પાર્વતીએ તપશ્ચર્યા કરી પોતે ગૌરવર્ણા થયા, તો તેથી અહીંયા ગૌરીકુંડ એવી જગ્યા કહેવામાં આવે છે। બાજુમાં અજાપાલેશ્વરી માતાજીનું મંદિર છે, એમ કહેવાય છે કે સોમપરા સમાજના પણ એ કુલદેવી છે, તો સોમપરા બ્રાહ્મણ સમાજ એમની પણ વિશેષ આસ્થા છે। અને અચે અનેક એટલા પ્રાચીન શિવાલયો છે કે જેના માટે હજી સંશોધન બાકી છે, પરંતુ આ એવા શિવાલયો છે કે શિવાલય શું કહેવાય એની જે ઉર્જા જોતી હોય તો તમારે એક વખત સમય લઈને આવવું પડે, અને એ હું સમય લઈને આવીશ એ આપણે વ્યવહારમાં કહીએ, હકીકતમાં સમય જ આપણને લઈને આવતો હોય છે। ક્યાં વાત છે, અને એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન। આ જીવનમાં જે કંઈ પણ દેવત્વ છે ત્યાં વાઇબ્રેશન એક ઉર્જા છે, એક તરંગ છે, અને આવા સ્થાનમાં આવીએ ત્યારે આપણું મન એ વાઇબ્રેશન તે ઉર્જાનું છે અનુભવ કરતો હોય છે। ફરીવાર આવા સ્થાનો સાથે અમે મળતા રહીશું, ત્યાં સુધી ઓમ નમઃ શિવાય, જય મહાદેવ, જય સોમનાથ।